बात करिए उत्तर प्रदेश और उत्तराखंड में भाजप ने मळेला अभूतपूर्व जनादेश बाद समग्र भारत में भाजप सौथी सफल राजकीय पक्ष तरीके उभरी आव्यो छे। वडाप्रधान नरेन्द्र मोदी की लोकप्रियता वधी रही छे, जेना पाया में संगठन की मजबूत शक्ति होवानी वात ने नकारी शकाय तेम पण नथी। आज अमे तमने भाजप और आरएसएस की संगठन शक्ति थी वाकेफ करावीशुं। कहेवाय छे के संगठन मजबूत होय तो तेने तोड़वुं खूब ज मुश्किल बनी जाय छे। चित्र देश की राजनीति में जोवा मळी रह्युं छे। देश में भाजप पक्ष सौथी मोटा पक्ष तरीके उभरी आव्यो छे। वर्ष 2014 पहला कांग्रेस ने भाजप वच्चे काटी की टक्कर चालती हती। कांग्रेस पण एक मजबूत पार्टी हती, पण भाजपनुं संगठन एटलू मजबूत थयुं के देश में राजनीति नो रंग बदली नाख्यो। कांग्रेस ने पछड़ाट आपीने चूंटणी दर चूंटणी भाजप ने सफलता मळती गई अने हालनी स्थिति में भाजप एक मजबूत पक्ष तरीके उभरी आव्यो छे, कारण के तेनी पाछळ संघनुं मजबूत पीठबळ छे। संगठन शक्तिनी वात करवामां आवे तो भाजप पासे हालमां 10 करोड़थी वधु प्राथमिक सभ्यो छे, 55 लाख जेटला संघना स्वयंसेवको छे अने देशभरमां 56,859 संघनी शाखाओ छे, तो 28,500 विद्यामंदिर अने 2,20,000 आचार्यो छे, ज्यारे 48,59,000 विद्यार्थीओनी मजबूत शक्ति छे। एटलुं ज नहीं, 83,18,348 भारतीय मजदूर सभाना सदस्यो, 589 प्रकाशन सदस्यो अने 4,000 पूर्णकालिक सदस्यो छे। तो 1,00,000 पूर्व सैनिक परिषदना सभ्यो ने 6,85,000 VHP अने बजरंग दलना सभ्यो छे। શું આ બાબતનો અર્થ એ પણ કરી શકાય કે જે રાજકારણ મંડળ કમિશનથી નીકળ્યું, જે રાજકારણને આંબેડકરે જન્મ આપ્યો, જે રાજકારણ 1991ના આર્થિક સુધારાઓથી જન્મ્યું, તે તમામના દિવસો પૂર્ણ થઈ ગયા? અને શું નવી રાજનીતિને જન્મ આપવા માટે ભાગવત અને મોદીની જોડી તૈયાર દેખાઈ રહી છે? કેમ કે યુપીની ચૂંટણીએ એ સત્યને અંધકારના ઓથામાં દબાવી દીધું છે કે જ્યાં જાતિગત રાજકારણ પ્રથમ પ્રાથમિકતા હતી। ભાજપનો રાજકીય ગ્રાફ દિવસે ને દિવસે વધતો ગયો છે, જેને નકારી શકાય તેમ નથી, કારણ કે દેશના 14 રાજ્યોમાં ભાજપે બહુમતીથી અને 4 રાજ્યોમાં ગઠબંધનથી સરકાર બનાવી છે અને તેથી જ હાલમાં ભાજપ પાસે 1,489 ધારાસભ્યો અને 283 સાંસદો છે। ત્યારે ભાજપ હવે 2019 પહેલા આવનારી તમામ ચૂંટણીઓની તૈયારીઓમાં જોતરાઈ ગઈ છે અને મિશન 2019 કરતા મિશન 2025 માં શું કરવું તેની ચર્ચા અત્યારથી જ થઈ રહી છે, કારણ કે એ જ વર્ષે સંઘના 100 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે। આજે દેશભરમાં સ્થિતિ ઊભી થઈ છે કે ભાજપ સામે જીતવું એ વિપક્ષો માટે લોઢાના ચણા ચાવવા સમાન કામ બની ગયું છે। જાણકારોના મતે હવે એક જ વિકલ્પ છે કે તમામ વિપક્ષો ગઠબંધન કરીને ભાજપ સામે જંપલાવે તો કોઈ તોડ આવી શકે, પરંતુ સવાલ એ છે કે આ મહાગઠબંધન થવું શક્ય છે ખરું? બીજી વાત એ પણ છે કે ભાજપનો સામાજિક અને રાજકીય વિસ્તાર ભલે આખા દેશને કેસરિયા રંગમાં રંગી રહ્યો હોય, પણ વાસ્તવિકતા તો એ છે કે લોકતંત્રનો રંગ હંમેશા ચૂંટણી પરિણામોની નીચે દબાઈ જાય છે। નરેન્દ્ર રાઠોડ, VTV ન્યૂઝ, અમદાવાદ।